અમદાવાદમાં મેઘરાજાએ ફરી એક વખત આગમન કર્યું છે. શહેરના સોલા, અખબારનગર, રાણીપ અને એસજી હાઈવે સહિતના અનેક વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો આ જોતા લાગી રહ્યું છે કે અમદાવાદમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે અને ફરી એક વખત મેઘરાજાએ આગમન કર્યું છે. અમદાવાદ શહેરમાં દ્રશ્ય જોઈ શકાય છે. અમદાવાદના સોલા, અખબારનગર, રાણીપ તેમજ એસજી હાઈવે જેવા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધીમી ધારે વરસાદ છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અને આ સાથે જ ફરી એક વખત આનંદની હેલી અમદાવાદવાસીઓમાં છવાઈ, કારણ કે અમદાવાદમાં વરસાદનું આગમન થયું. આ પહેલા અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો અને 1.5 ઇંચ જેટલો વરસાદ એક દિવસમાં વરસ્યો હતો અને ત્યારબાદ હવે ફરી એક વખત અમદાવાદમાં વરસાદ આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ તો રહેતું જ હતું, જો કે દરરોજ વરસાદ નથી વરસ્યો અને બીજી વખત અમદાવાદમાં વરસાદનું આગમન થયું છે. તો અમદાવાદના સોલા, રાણીપ, અખબારનગર અને એસજી હાઈવે જેવા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક છૂટોછવાયો વરસાદ છે, ક્યાંક ધીમી ધારે વરસાદ છે તો ક્યાંક ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યભરમાં આગામી 2 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને અમદાવાદમાં આ સાથે જ વરસાદનું આગમન પણ થઈ ચૂક્યું છે. ત્યારે આ વરસાદ અમદાવાદવાસીઓ માટે તો ઘણી ખુશી લઈને આવ્યો છે, પરંતુ આશા રાખીએ કે આ વરસાદ તકલીફો ન આપે શહેરીજનોને, કારણ કે પહેલી વખત વરસાદ પડ્યો હતો અને તેમાં શહેરમાં 9 જેટલા ભૂવા પડી ગયા હતા. ત્યારે તંત્રની તરફ પણ લોકોની મીટ મંડાયેલી છે કે કેવી કામગીરી પ્રી મોન્સૂનની કરવામાં આવી. જોકે હાલમાં તો તમામ અમદાવાદવાસીઓ વરસાદ નો આનંદ અને મજા માણી રહ્યા છે. અમદાવાદમાં ફરી એક વખત વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અને અમદાવાદના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સોલા, અખબારનગર તેમજ એસજી હાઈવે જેવા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક મુશળધાર વરસાદ પણ વરસી રહ્યો છે. અમદાવાદના સેટેલાઇટ, ચાંદલોડિયા, પ્રહલાદનગર સિવાય વાડજ, ચાંદખેડા, રાણીપ આ તમામ વિસ્તારોમાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધીમી ધારે વરસાદ છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમારી સાથે હાલમાં જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા દીપક સોલંકી. જી દીપક, અમદાવાદમાં ફરી એક વખત વરસાદનું આગમન થયું છે, કેવો વરસાદ છે તે જણાવશો. યસ, ચોક્કસ. અમદાવાદમાં ફરી મેઘરાજા છે તે પધાર્યા છે. 1.5 ઇંચ વરસાદ બાદ જ્યારે અમદાવાદ શહેર ખાતે જે વરસાદ જે છે તેના લીધે જે બફારો થયો હતો અને ત્યારબાદ હવે વહેલી સવારથી જે કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને હવે વરસાદ જે છે તે ધીમી ધારે અમદાવાદ શહેરમાં શરૂ થઈ ચૂક્યો છે. સોલા, એસજી હાઈવે, વસ્ત્રાપુર, ચાંદલોડિયા, ઘાટલોડિયા તથા જે રાણીપ છે તે વિસ્તારમાં વરસાદ હવે શરૂ થઈ ચૂક્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે વરસાદ છે તે ધીમી ધારે શરૂ થઈ ચૂક્યો છે. વરસાદની આગાહીની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી જે ઉત્તર ગુજરાત તથા જે અમદાવાદ શહેર છે ત્યાં વરસાદ જે છે તે મધ્યથી ભારે મધ્ય વરસાદ જે છે તે આવવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે હાલ તો જે બફારાથી જે શહેરીજનો જે છે તે ઉકળાટ અનુભવી રહ્યા હતા ત્યારે હવે વરસાદને કારણે ઠંડક વાતાવરણમાં પ્રસરી ચૂકી છે. ત્યારે હવે વરસાદ કઈ પડે છે તે જોવાનું રહેશે. જે જરૂરથી દીપક, અમદાવાદના મુખ્યત્વે કયા કયા વિસ્તારોમાં વરસાદ છે અને શું વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે કે વરસાદ વધારે માત્રામાં ધોધમાર વરસી રહ્યો છે? યસ, ચોક્કસ. હું દ્રશ્યો બતાવવા માંગીશ. જે વરસાદ પડી રહ્યો છે વહેલી સવારથી ધીમી ધારે પડી રહ્યો હતો ત્યારે વરસાદ હવે ધીરે ધીરે વધી રહ્યો છે. આગાહીની વાત કરવામાં આવે તો જે
આગાહી કરવામાં આવી હતી. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વધુ 5 દિવસની કરવામાં આવી હતી. અગાઉ હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત તથા જે અમદાવાદ છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વરસાદ જે છે તે ધીમી ધારેથી હવે વધી રહ્યો છે અને વરસાદ ભારે પડે તેવી શક્યતા રહેલી છે. કારણ કે જે વાદળો છે તે કાળા વાદળો છવાઈ રહ્યા છે અને જે પ્રકારે આગાહી કરવામાં આવી છે તે પ્રકારે વરસાદ હવે વરસે તેવી શક્યતા રહેલી છે. કારણ કે વરસાદ જે છે તે ધીમે ધીમે વધી રહ્યો છે, એટલે કે હવે જે આગાહી પ્રમાણે જે વરસાદ છે તે અમદાવાદમાં વરસી શકે છે અને જે વાતાવરણ ઠંડક પ્રસરી છે તેને લઈને શહેરીજનોએ પણ જે રાહત છે તે રાહત અનુભવી છે. જી જી જરૂરથી દીપક, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. તો અમદાવાદમાં પણ વરસાદ ની શરૂઆત થઈ ચૂકી છે, બીજી વખત વરસાદની શરૂઆત અમદાવાદમાં થઈ ચૂકી છે. અમારી સાથે હાલમાં અમારા સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ગયા છે. વિભુ, અમદાવાદમાં ફરી એક વખત વરસાદનું આગમન થયું છે, શું આગાહી હવામાન વિભાગ દ્વારા? જી યસ, અત્યારે જે લો પ્રેશર બંગાળની ખાડીમાં સર્જાયેલું હતું એ લો પ્રેશર છે ગુજરાત નજીક પહોંચી ગયું છે, જેના કારણે જ ગુજરાતમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. આજે વહેલી સવારથી અમદાવાદમાં પણ વરસાદી માહોલ છવાયો હતો અને વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ગયો છે. ખાસ કરી ઘાટલોડિયા વિસ્તાર, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં છે વરસાદની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ ગઈ છે. ઠેરઠેર પણ પાણી ભરાવાના પણ શરૂ થઈ જશે. જી યસ જી જરૂરથી વિભુ, હવામાન વિભાગ દ્વારા શું આગાહી છે? શું સતત વરસાદ વરસશે કે પછી છૂટો છવાયો વરસાદ રહેશે? જી યસ, હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે લો પ્રેશર જે સિસ્ટમ છે એ સિસ્ટમ ઘણી મજબૂત છે અને મધ્યપ્રદેશ અને ગુજરાતની વચ્ચે છે, જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. આગામી 48 કલાક દરમિયાન વરસાદની સ્થિતિ યથાવત રહેશે અને રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત રહેશે. તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે, તો બાકીના જે વિસ્તારો છે તેમાં સામાન્ય મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જી યસ જી વિભુ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. તો અમદાવાદ શહેરમાં ફરી એક વખત વરસાદનું આગમન થયું છે અને ખુશી અમદાવાદવાસીઓમાં.